नमस्ते विद्यार्थी मित्रों, श्री नवसर्जन विद्यालय ऑनलाइन एज्युकेशन में आप सौनु स्वागत छे। आजे आपणे भणीशुं विषय विज्ञान धोरण 8 पाठ 1 पाक उत्पादन अने तेनुं व्यवस्थापन। विद्यार्थी मित्रों, आपणो भारत देश छे ए एक खेती प्रधान देश छे, एटले आपणने खबर ज छे कि पाक कोने कहेवाय, तेनुं उत्पादन केवी रीते करवुं, पाकनो उछेर केवी रीते करवो, उछेर थ्यां पछी आपणे पाकने संग्रह केवी रीते करवो, आ बधी रीतथी आपणे वाकેફ છીએ। છતાં પણ તેનો ડિટેલમાં અભ્યાસ આપણે આ પાઠમાં કરીશું, પાક ઉત્પાદન અને તેનું વ્યવસ્થાપન। विद्यार्थी मित्रों, आपणे जाणीए छीए कि दरेक सजीव छे एने जीववा माटे, जीवन टकावी राखवा माटे खोराकनी जरूर पड़े छे। लीली वनस्पति छे ए प्रकाश संश्लेषणनी प्रक्रिया द्वारा पोतानो खोराक जाते बनावे छे, एवुं आपणे आगळना धोरणमां શીખી ગયા છીએ કે લીલી વનસ્પતિ છે એના પર્ણમાં હરિત દ્રવ્ય નામનું એક રંજક દ્રવ્ય આવેલું હોય, લીલા રંગનું રંજક દ્રવ્ય, જેને અંગ્રેજીમાં ક્લોરોફિલ કહેવામાં આવે છે, જેની મદદથી વનસ્પતિ છે એ સૂર્યપ્રકાશ, પાણી અને કાર્બન ડાયોક્સાઇડનો ઉપયોગ કરીને પોતાનો ખોરાક જાતે બનાવે છે। તેથી વનસ્પતિ છે એ સ્વાવલંબી છે, કારણ કે પોતાનો ખોરાક જાતે બનાવે છે। જ્યારે મનુષ્ય છે, પ્રાણીઓ છે કે બીજા અન્ય સજીવો છે, એ ખોરાક માટે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે છે। એટલા માટે બીજા જે સજીવો છે, વનસ્પતિ સિવાયના જે સજીવો, એ બધા પરાવલંબી છે, એવું આપણે આગળના ધોરણમાં શીખી ગયા છીએ। તો હવે આપણને એવો પ્રશ્ન થાય કે આપણે ખોરાક શા માટે લેવો જોઈએ, ખોરાક ન લઈએ તો ન ચાલે? ના, કારણ કે ખોરાક છે એ આપણને શક્તિ આપે છે। આપણે દિવસ દરમિયાન જે કંઈ પ્રવૃત્તિઓ કરીએ છીએ, જે કંઈ કાર્ય કરીએ છીએ, જેમ કે આપણે બોલીએ છીએ, ચાલીએ છીએ, દોડીએ છીએ, કોઈ પણ કામ કરીએ છીએ, શ્રમ કરીએ છીએ, મહેનત કરીએ છીએ, તો આ દરેક પ્રવૃત્તિ માટે આપણને શક્તિની જરૂર પડે છે, અને આ શક્તિ આપણને ખોરાકમાંથી મળે છે। એટલા માટે આપણે ખોરાક છે એ નિયમિત લેવો જોઈએ, જો આપણે ખોરાક ન ખાઈએ તો આપણને શક્તિ મળે નહીં। હવે આ બધી પ્રક્રિયા આપણને ખબર છે કે આપણે દોડીએ છીએ, ચાલીએ છીએ, એ માટે શક્તિની જરૂર પડે છે। આ સિવાય આપણા શરીરની અંદર એવી અનેક પ્રક્રિયાઓ થતી હોય જેના માટે આપણને શક્તિની જરૂર પડે છે, તો એવી કઈ પ્રક્રિયાઓ? તો આપણે જોઈએ કે આપણા શરીરની અંદર પાચન, શ્વસન અને ઉત્સર્જન, આ જૈવિક પ્રક્રિયાઓ કહેવાય, કારણ કે જે પ્રક્રિયા સજીવ શરીરની અંદર થાય એ પ્રક્રિયાઓને કહેવામાં આવે છે જૈવિક પ્રક્રિયાઓ। તો આ દરેક પ્રક્રિયા માટે પણ આપણે શક્તિની જરૂર પડે છે। શેની જરૂર પડે છે વિદ્યાર્થી મિત્રો? શક્તિની। અને આ શક્તિ આપણને મળે છે ખોરાક। એટલા માટે દરેક સજીવ છે એને જીવન જીવવા માટે કે જીવન ટકાવી રાખવા માટે ખોરાકની જરૂર પડે છે, એ આપણને ખબર છે। હવે બીજો પ્રશ્ન આપણને એવો થાય કે આપણો ભારત દેશ છે, આટલો મોટો દેશ છે, આટલો મોટો વિસ્તાર ધરાવે છે, આટલી મોટી વસ્તી ધરાવે છે, આટલો મોટો જન સમુદાય ધરાવતો દેશ છે, તો દરેકને યોગ્ય રીતે પાક કે યોગ્ય રીતે ખોરાક કેવી રીતે મળી શકે? તો એ માટે પાક છે એનું મોટા પાયા ઉપર ઉત્પાદન થવું જોઈએ અને યોગ્ય વ્યવસ્થાપન, અને આ ઉપરાંત વ્યવસ્થાપન થયા બાદ પાકની યોગ્ય વહેંચણી એટલે કે તેનું વિતરણ થવું જરૂરી છે। તો આ થઈ આપણી પ્રસ્તાવના। હવે ઈસવીસન 10,000 પૂર્વેનો જે મનુષ્ય હતો, 10,000 વર્ષ પૂર્વેનો જો આદિમાનવ હતો, જે પહેલાંનો મનુષ્ય, એને આપણે કહીએ છીએ આદિમાનવ, એ ખોરાકની શોધ માટે રખડતો, ભટકતો, રખડતું જીવન જીવતો, એ ખોરાક માટે એને રખડવું પડતું, સમૂહમાં એક જગ્યાએથી બીજી જગ્યાએ એને વિચરણ કરવું પડતું, વસવાટ કરવો પડતો, એ આપણી જેમ સ્થાયી હતો નહીં। આ જે આદિમાનવ છે, જે પહેલાંનો મનુષ્ય છે, એ કાચા ફળો કે શાકભાજી ખાઈને પોતાનો જીવન નિર્વાહ કરતો, પોતે ગુજરાન ચલાવતો હતો। ધીરે ધીરે તે પ્રાણીઓનો શિકાર કરવા માંડ્યો, પ્રાણીઓનો શિકાર કરીને એનું જે માંસ છે એમાંથી પોતાની ખોરાકની જે જરૂરિયાત છે એ પૂરી કરવા લાગ્યો, અને ત્યારબાદ ધીરે ધીરે એને વિશાળ જે મેદાન હતું એની ઉપર ખેતીની શરૂઆત કરી, એટલે જે ઘઉં છે, ડાંગર છે, એના પાકનું ઉત્પાદન શરૂ કર્યું, અને આ રીતે સમય જતાં ધીરે ધીરે ખેતીની શરૂઆત થઈ। અને અત્યારે તો વિજ્ઞાન અને ટેકનોલોજીનો વિકાસ ખૂબ વધ્યો છે, હરણફાળ ભરી છે, એટલા માટે ખેત ઉત્પાદનની પણ વિવિધ આધુનિક એવી ટેકનિક આવી ગઈ છે, જેને લીધે આપણે પાક છે એ વધુ પ્રમાણમાં, ઓછા ખર્ચે વધુ પ્રમાણમાં ઉગાડી શકીએ છીએ। તો આ થઈ પહેલાંની વાત, પણ અત્યારે આપણે જોઈએ તો શરૂઆતમાં આપણે જોઈએ તો પાક ઉત્પાદન અને વ્યવસ્થાપન, પાક આપણે બધાને ખબર છે કે પાક કોને કહેવાય, પણ છતાં પણ આપણે એની સચોટ વ્યાખ્યા કેવી થાય એ જોઈએ। પાકની વ્યાખ્યા
આ છે પાકની વ્યાખ્યા કે જ્યારે કોઈ એક જ પ્રકારના છોડને મોટી માત્રામાં એટલે કે વધુ પ્રમાણમાં કોઈ એક જ જગ્યાએ ઉગાડવામાં આવે તો તેને પાક કહેવામાં આવે છે. જેમ કે આપણે કહીએ છીએ કે ઘઉંનો પાક, ડાંગર એટલે કે ચોખાનો પાક, ઘઉંનો પાક એનો અર્થ એવો થાય કે ખેતરમાં જે બધા જ છોડ છે એ ઘઉંના છે. ડાંગરનો પાક એટલે કે ચોખાનો પાક તો એનો અર્થ એવો થાય કે ખેતરમાં જે દરેક છોડ છે એ ડાંગર એટલે કે ચોખાના છે. આમ આ થઈ પાકની વ્યાખ્યા. તો આપણને ખબર જ છે કે કપાસ છે એ પાક લેવો હોય તો કપાસના પાકને કાળી જમીન છે એ વધુ માફક આવે, એટલે કપાસ છે, મગફળી છે એ આપણે અહીં વાવી શકીએ છીએ. જ્યારે તમાકુ છે એ ચરોતર પ્રદેશમાં વધુ ઉગે છે, કારણ કે એને ત્યાંની જે જમીન છે, ત્યાંનું જે વાતાવરણ છે, ત્યાંનો ભેજ છે એ તમાકુના પાકને વધુ માફક આવે છે, એટલા માટે તમાકુ છે એ ચરોતર પ્રદેશમાં વધુ જોવા મળે. આમ દરેક પાક છે એને તાપમાન, વાતાવરણીય જે પરિસ્થિતિ છે કે જે આબોહવા છે એ અલગ અલગ જોઈ, એટલા માટે વાતાવરણીય પરિસ્થિતિ અને ઋતુના આધારે પાકને મુખ્યત્વે બે પ્રકારમાં વર્ગીકૃત કરવામાં આવે છે. જે આપણે જોઈએ ખરીફ પાક અને રવિ પાક. એને મુખ્યત્વે બે પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે. પહેલો પ્રકાર આપણે જોઈ તો ખરીફ પાક અને બીજો છે રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય? તો કે જે વરસાદની ઋતુમાં રોપવામાં આવે, જે વરસાદની ઋતુમાં એટલે કે ચોમાસામાં ઉગાડવામાં આવે એ દરેક પાકને કહેવામાં આવે છે ખરીફ પાક. અને રવિ પાક કોને કહેવાય? તો જે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે એને કહેવાય રવિ પાક. તો ખરીફ પાક ક્યારે થાય? તો કે વરસાદની ઋતુમાં. અને રવિ પાક છે એ શિયાળાની ઋતુ. હવે આપણે બંનેનો સમયગાળો જોઈએ કે કયા સમયગાળામાં ખરીફ પાક એટલે ચોમાસું હોય અને કયા સમયગાળામાં શિયાળુ પાક થાય. તો જૂનથી સપ્ટેમ્બર છે આ સમયગાળા દરમિયાન ખરીફ પાક લેવામાં આવે છે, જ્યારે ઓક્ટોબરથી માર્ચ આ સમયગાળા દરમિયાન રવિ પાક છે એ લેવામાં આવે છે ખરીફ પાક. એટલે આપણે ચોમાસામાં કયા પાક ઉગાડીએ છીએ? તો મગફળી, કપાસ વગેરે પાક છે એ ખરીફ પાક કહેવાય, કારણ કે ચોમાસા દરમિયાન એટલે કે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે છે. જ્યારે રવિ પાક એટલે ઘઉં, વટાણા, ચણા આ રવિ પાક, કારણ કે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે છે. તો આ છે ઋતુના આધારે પાકનું વર્ગીકરણ, મુખ્યત્વે બે પ્રકારે ખરીફ પાક અને રવિ પાક. ખરીફ પાક કોને કહેવાય? જે વરસાદની ઋતુમાં ઉગાડવામાં આવે એને ખરીફ પાક કહેવાય, અને રવિ પાક એટલે જે શિયાળાની ઋતુમાં ઉગાડવામાં આવે તેને રવિ પાક કહે છે. એનો સમયગાળો, ખરીફ પાકનો સમયગાળો છે જૂનથી સપ્ટેમ્બર અને રવિ પાકનો સમયગાળો છે ઓક્ટોબરથી માર્ચ. ખરીફ પાકમાં કયા આવે? તો મગફળી, કપાસ, સોયાબીન વગેરે ખરીફ પાક છે, જ્યારે રવિ પાકમાં ઘઉં, વટાણા, ચણા આ સિવાય રાઈ અને અળસી વગેરે રવિ પાક છે. હવે આપણે આગળ જોઈએ. આગળનો આપણો ટોપિક છે ખેત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ અથવા પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ. ખેત પદ્ધતિઓ કોને કહેવાય? તો કે આપણે કોઈ ઘર આંગણે કોઈ છોડનું વાવેતર કરવું હોય અથવા માળી છે એ બગીચામાં જો કોઈ છોડ અથવા બગીચામાં ઘણા બધા છોડનું એને વાવેતર કરવું હોય તો એ માટે કઈ પ્રક્રિયા કરે, કઈ પ્રવૃત્તિ કરે? જેમ કે તેને સમયાંતરે પાણી આપે છે, એમાં કુદરતી કે કૃત્રિમ ખાતર નાખે છે. આ દરેક પ્રક્રિયા છે બીજ રોપવાની પ્રક્રિયા, આ દરેક પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ખેત પદ્ધતિ અથવા મૂળભૂત પદ્ધતિઓ. મૂળભૂત સાત પદ્ધતિ વિશે આપણે આજ આ પાઠમાં અભ્યાસ કરવાનો છે. કઈ સાત પદ્ધતિ? તો આપણે જોઈએ. પહેલી છે ભૂમિને તૈયાર કરવી.
બીજ રોપીએ વાવેતર કરીએ એ પહેલાં ભૂમિને એ માટે તૈયાર કરવી પડે છે. એટલે પહેલું જે સ્ટેપ છે, પહેલું ચરણ છે, એ છે ભૂમિને તૈયાર કરવી. ત્યારબાદ શું કરવામાં આવે છે તો કે વાવણી અથવા રોપણી. ત્યારબાદ ભૂમિ તૈયાર કર્યા બાદ શું કરવામાં આવે છે તો બીજનું વાવેતર કરવામાં આવે છે, રોપણી. એટલે વાવણી પણ એને કહેવાય. ત્રીજું સ્ટેપ છે સમયાંતરે તેમાં કુદરતી કે કૃત્રિમ ખાતર ઉમેરવામાં આવે છે. કુદરતી કે કૃત્રિમ ખાતર આપ. ત્યારબાદ આપણે સિંચાઈ કરીએ છીએ, એટલે છોડ છે આપણો જે પાક છે એને નિયમિત આપણે પાણી આપીએ છીએ. પાણી આપવાની જે પ્રક્રિયા આપણે કરીએ છીએ એને કહેવામાં આવે છે સિંચાઈ. તો ચોથા સ્ટેપમાં આવશે સિંચાઈ. ત્યારબાદ આપણો જે મુખ્ય પાક છે એની આજુબાજુ કેટલીક બિનજરૂરી વનસ્પતિ ઉગી નીકળે છે, જેને દૂર કરવી જરૂર છે. કારણ કે જો દૂર ન કરીએ તો જે પોષક તત્વો છે એ વધારાની જે વનસ્પતિ છે એ લઈ લે અને આપણો મુખ્ય પાક છે એ સારો થાય નહીં. તો આ જે વધારાની જે વનસ્પતિ છે એને નિંદણ કહેવાય. તો પછી આપણે શું કરવું જોઈએ તો કે આપણો જે પાક છે એને નિંદણથી રક્ષણ આપવું જોઈએ. ત્યારબાદ શું કરવું જોઈએ તો કે જ્યારે આપણો પાક પરિપક્વ થઈ જાય ત્યારે આપણે એને કાપીએ છીએ, એટલે એ કહેવાય લણણી. અને છેલ્લે જ્યારે આપણો પાક તૈયાર કમ્પ્લીટ ઘરે આવી જાય એટલે આપણે એનો યોગ્ય રીતે સંગ્રહ કરીએ છીએ. જો પાકનો યોગ્ય સંગ્રહ ન કરવામાં આવે તો પાક છે એ બગડી જાય છે, એટલે એનો સંગ્રહ યોગ્ય કરીએ છીએ. તો આ થઈ પાક ઉત્પાદનની મૂળભૂત પદ્ધતિઓ અથવા ખેત પદ્ધતિઓ. કઈ તો આપણે એકવાર રિપીટ કરીએ. પહેલી છે ભૂમિને તૈયાર કરવી. બીજ રોપીએ એ પહેલાં ભૂમિને એ માટે તૈયાર કરવી પડે. બીજું છે રોપણી અથવા વાવણી કે બીજનું વાવેતર કરવું. ત્રીજું છે તેમાં કુદરતી કે કૃત્રિમ ખાતર આપવું. ચોથું સિંચાઈ. પાંચમું નિંદણથી રક્ષણ. છઠ્ઠું છે લણણી અને સાતમું છે સંગ્રહ. આ દરેક પદ્ધતિ છે ખેત પદ્ધતિ આપણે ક્રમશઃ યાદ રાખવાની છે. કારણ કે સૌથી પહેલાં આપણે ભૂમિને તૈયાર કરીએ છીએ, ત્યારબાદ આપણે શું કરીએ છીએ તો કે રોપણી અથવા વાવણી કરીએ છીએ. પહેલાં આપણે વાવણી કરતા નથી. આમ દરેક પદ્ધતિ છે એ ક્રમશઃ યાદ રાખવી. હવે આમાંથી આપણે આજે પહેલી પદ્ધતિ વિશે જોઈશું. કઈ પદ્ધતિ? તો ભૂમિને તૈયાર કરવી. એમાં શું કરવામાં આવે? ભૂમિને તૈયાર કરવી, બીજ વાવતા પહેલાં ભૂમિને એ માટે તૈયાર કરવી પડે અને એમાં કઈ પ્રક્રિયા કરવામાં આવે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી મિત્રો, ભૂમિને તૈયાર કરવી એ પ્રથમ ચરણ છે. કારણ કે કોઈ જ્યારે આપણે પાક ઉગાડીએ ત્યારે સૌથી પહેલાં કરવામાં આવતી પ્રવૃત્તિ ભૂમિને તૈયાર કરવી. એટલા માટે કહી શકાય કે એ પ્રથમ ચરણ છે, પાક ઉત્પાદન માટેનું પ્રથમ ચરણ. તો આ પ્રક્રિયા છે એમાં આપણે શું કરવાનું હોય તો કે એમાં જે માટી છે, જે જમીન છે, એને પોચી બનાવવી અને ઉપર નીચે કરવી. કઈ પ્રક્રિયા? તો કે જમીન છે એને પોચી બનાવવી અને ઉપર નીચે કરવી. શા માટે જમીન છે અને માટી છે અને પોચી બનાવવી પડે? કારણ કે પોચી માટી છે એમાં આપણું જે પાક છે એ વ્યવસ્થિત થાય. પોચી બનાવવી એક મહત્વપૂર્ણ બાબત છે. શા માટે? તો કે જે પોચી વનસ્પતિ છે એમાં વનસ્પતિના મૂળ વધુ ઊંડાઈએ જાય. વનસ્પતિના જે મૂળ હોય એ વધુ ઊંડાઈ સુધી જઈ શકે. અને બીજું તો કે અળસિયા જેવા સૂક્ષ્મજીવો છે એ જમીનની અંદર હોય તો એની વૃદ્ધિ યોગ્ય રીતે થઈ શકે તે માટે પણ પોચી જમીન જોઈ. શા માટે અળસિયાની વૃદ્ધિ જરૂરી છે? જો અળસિયા જમીનમાં ન હોય તો ન આપણો પાક થાય. તો કે અળસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. ખાસ યાદ રાખવું જોઈએ, અળસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવાય. શા માટે? કે અળસિયા છે એ જમીન પોચી બનાવવા માટે પણ આપણને મદદરૂપ થાય. આ સિવાય અળસિયા અને અન્ય સૂક્ષ્મજીવો છે એ સડતા કાર્બનિક પદાર્થો છે એ જમીનની અંદર ઉમેરે છે, જેને લીધે જમીનની જે ફળદ્રુપતા છે એમાં વધારો થાય છે અને આપણો જે પાક છે
એ વધુ ઉતરે છે એટલે પાક છે એ સારો થાય છે. એટલા માટે અળસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે. અને આપણે જાણીએ છીએ કે જમીનની અંદર શું હોય તો એક તો હવા હોય, હવા અથવા વાયુ ગમે એ લખી શકો, હવા હોય, બીજું એમાં ખનિજ હોય, ભેજ ભેજ અથવા પાણી, અને આ સિવાય પોષક તત્વો હોય. આ પોષક તત્વો છે એ જમીનની અંદર ક્યાંથી આવે છે તો કે સમયાંતરે જે વનસ્પતિ છે એ મૃત થાય એટલે મૃત વનસ્પતિના જે અવશેષો છે અથવા મૃત જે સજીવો છે એના અવશેષો જ્યારે જમીનની અંદર ભળે છે ત્યારે એમાં સૂક્ષ્મજીવો દ્વારા એનું કોહવાટ થાય, એનું વિઘટન થાય અને પોષક તત્વો છે એ ક્યાં આવે, જમીનની અંદર. હવે વનસ્પતિ છે એ અમુક સેન્ટીમીટરની ઊંચાઈ સુધી જો પોષક તત્વો હોય તો એ શોષી શકે, નીચે એવો જે પોષક તત્વો હોય એ વનસ્પતિ માટે ઉપયોગી નથી. જો આપણે જમીનને ઉલટાવી અને ઉપર નીચે કરીએ તો જે પોષક તત્વયુક્ત ભૂમિ જે નીચેની તરફ હોય એ ઉપર તરફ આવી જાય એટલે વનસ્પતિ છે એ પોષક તત્વયુક્ત જે ભૂમિ છે એમાંથી પોષક તત્વોનું સરળતાથી શોષણ કરી શકે. એટલા માટે પણ જમીનને પોચી બનાવવી અને માટી છે એ ઉપર નીચે કરવી જરૂરી છે. અને આ સિવાય જે જમીનને ઉપર નીચે અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ખેડાણ. ખાસ યાદ રાખવું, ખેડાણ કોને કહેવાય તો કે જમીન એટલે કે માટી છે ને ઉપર નીચે અને પોચી બનાવવાની પ્રક્રિયા. ઉલટાવવાની અને પોચી બનાવવાની જે પ્રક્રિયા છે એને કહેવામાં આવે છે ખેડાણ. આ સિવાય જો આપણી જમીન એકદમ સૂકી હોય તો ખેડાણ કરીએ એ પહેલાં એમાં પાણી ઉમેરવું પડે છે, એ પહેલાં આપણે એમાં પાણી નાખીએ છીએ. જો જમીન બિન ઉપજાઉ હોય, બિન ફળદ્રુપ હોય તો અગાઉ પણ એમાં કુદરતી અને કૃત્રિમ ખાતર છે એ ઉમેરવામાં આવે છે જેથી એમાં પોષક તત્વો છે એ વધી જાય. આ સિવાય ખેડાણ કરવા માટે હળ જેવા સાધનનો ઉપયોગ થાય છે. હળ બે પ્રકારના હોય, લોખંડનું હળ અને લાકડાનું હળ, બે પ્રકારના હળથી ખેડાણ આપણે કરી શકીએ છીએ. આ સિવાય ખેડાણ થઈ ગયા બાદ જો માટીના મોટા ઢેફા હોય તો એને ભાંગવા માટે જમીનને સમથળ કરવી જરૂરી છે. હવે જમીનને સમથળ કરવા માટે સમાર નામના સાધનનો ઉપયોગ થાય છે. સમથળ એટલે કે સપાટ બનાવવા માટે સમાર નામના એટલે કે પાટિયા જેવું સાધન હોય એનાથી જમીન છે એ સપાટ એટલે સમથળ બનાવવામાં આવે એ જરૂરી છે. એટલા માટે એમાં સમાર નામનો સાધનનો ઉપયોગ થાય છે. આ થઈ પહેલી રીત. કઈ રીત? કે ભૂમિને તૈયાર કરવી. એમાં આપણે શું કરીએ છીએ તો કે પાક ઉત્પાદન માટેનું પ્રથમ ચરણ છે એમાં જમીનને પોચી બનાવવી અને ઉપર નીચે કરવી આવી પ્રક્રિયાઓનો સમાવેશ થાય છે. શા માટે જમીનને પોચી બનાવવી જોઈએ તો કે એમાં વનસ્પતિના મૂળ છે એ વધુ ઊંડાઈ સુધી જઈ શકે એટલા માટે. અને બીજું કારણ તો કે એમાં અળસિયા અને અન્ય સૂક્ષ્મજીવો છે એની યોગ્ય વૃદ્ધિ થાય એટલા માટે પણ જમીનને પોચી બનાવવી જોઈએ. હવે અળસિયાની વૃદ્ધિ શા માટે જરૂરી છે તો કે અળસિયા છે એ ખેડૂતના મિત્ર કહેવામાં આવે છે કારણ કે એ સડતા સેન્દ્રિય જે પદાર્થો છે એ જમીનની અંદર ઉમેરે છે જેનાથી જમીન છે એ વધુ ફળદ્રુપ બને છે. હવે બીજું આપણે જોઈએ કે જમીનની અંદર હવા જ હોય એટલે કે વાયુ, બીજું ખનિજ, ભેજ અને પોષક તત્વો. પોષક તત્વો કેવી રીતે જમીનની અંદર આવે છે તો કે જે વનસ્પતિના મૃત ભાગો છે, જે સજીવો છે એ મૃત થઈ ગયા બાદ એના અવશેષોનું વિઘટન થાય છે સૂક્ષ્મજીવો દ્વારા કોહવાય છે અને એમાંથી જે પોષક તત્વો છે એ જમીનની અંદર ભળે છે. ત્યારબાદ આપણે જોયું ખેડાણ વિશે કે માટી કે જમીન છે એને ઉલટાવવાની અને પોચી બનાવવાની પ્રક્રિયા એને કહેવાય ખેડાણ. અને ખેડાણ છે એના માટે હળનો ઉપયોગ થાય છે. હળ બે પ્રકારના હોય, લોખંડ અને લાકડાનું હળ. અને આ સિવાય આપણે જોયું કે જો જમીન સૂકી હોય તો ખેડાણ પહેલાં એમાં શું નાખવામાં આવે છે, પાણી, જેથી જમીન છે એ થોડી ભીની થઈ જાય. અને આ સિવાય જો આપણી જમીન એકદમ બિન ઉપજાઉ હોય, બિન ફળદ્રુપ હોય તો એમાં અગાઉ શું ઉમેરવામાં આવે છે, કુદરતી અને કૃત્રિમ ખાતર. ત્યારબાદ આપણે જોયું કે ખેડાણ થઈ ગયા બાદ જો એમાં માટીના મોટા ઢેફા હોય તો એના માટે ખેતર સમથળ કરવું જરૂરી છે, સપાટ બનાવવું જરૂરી છે અને એ માટે સાધનનો ઉપયોગ થાય છે એને કહેવામાં આવે છે સમાર. હવે આ ભૂમિને તૈયાર કરવા માટે કયા ખેતીના ઓજારો વપરાય એના વિશે આપણે જોઈશું.
ઓજાર એટલે સાધન, ખેતીના સાધન. ભૂમિને તૈયાર કરવા માટે આપણે મુખ્યત્વે ત્રણ પ્રકારના સાધનનો ઉપયોગ કરીએ છીએ. એમાં પહેલું છે હળ. હળ છે એનો ઉપયોગ ખેડાણ માટે તો કરીએ જ છીએ, આ સિવાય જે ખાતર આપણે ઉમેરીએ છીએ એનું સમિશ્રણ જમીનમાં વ્યવસ્થિત રીતે થાય એના માટે પણ આપણે હળનો ઉપયોગ કરીએ છીએ. અગાઉ આપણે જોઈ ગયા એમ હળ છે એ બે પ્રકારના હોય, લોખંડ અને લાકડાનું. મોટાભાગે લાકડાના હળ કરતાં લોખંડના હળનો ઉપયોગ છે અત્યારે વધી ગયો છે. આમ હળનો ઉપયોગ જમીનને પોચી બનાવી ઉલટાવવામાં તો થાય જ છે, અને આ ઉપરાંત ખાતર છે એનું સમિશ્રણ વ્યવસ્થિત રીતે થાય એના માટે પણ હળનો ઉપયોગ થાય છે. આ આપણે જોયું. હવે બીજું, આ સિવાય હળમાં ત્રણ ભાગ હોય. કયા ત્રણ ભાગ? તો કે પહેલું છે ફાલ, હળશાફ્ટ અને ત્રીજું છે જોત. હળ છે એમાં ત્રણ ભાગ હોય છે. ફાલ, ફાલ કોને કહેવાય? તો કે ત્રિકોણાકાર એક લોખંડની પટ્ટી હોય આગળના ભાગે એને કહેવામાં આવે છે ફાલ. બીજું છે હળશાફ્ટ, તો જે લાકડાનો મોટો દંડો હોય એને કહેવાય હળશાફ્ટ. અને ત્રીજું છે જોત, કે જ્યાં બળદ કે અન્ય પ્રાણીઓ છે એ જોડવામાં આવે અને ત્યારબાદ એને ખેંચવામાં આવે એને કહેવામાં આવે છે જોત. બળદ સિવાય પહેલાં ઘોડા અથવા ઊંટનો ઉપયોગ પણ હળ ચલાવવા માટે અથવા કોઈ મનુષ્યનો ઉપયોગ છે એને અહીંયા જોડીને પણ હળ ચલાવવામાં આવતું. હવે આપણે બીજું સાધન જોઈએ, ખરપી. ખરપીઓ છે એનો ઉપયોગ પણ ખેડાણ માટે થાય, અને આ સિવાય એનો ઉપયોગ છે એ નિંદણથી રક્ષણ કરવા, આપણા મુખ્ય પાક છે એનું નિંદણથી રક્ષણ કરવા માટે પણ ખરપિયાનો ઉપયોગ કરવામાં આવે છે. આમ ખરપીઓ છે એમાં પણ એક મોટો દંડો હોય, આગળ વળેલી તકતી એટલે કે જે પ્લેટ હોય ધારદાર હોય જેનો ઉપયોગ નિંદણથી રક્ષણ કરવા માટે કરવામાં આવે છે, અને પાછળ છે એ એક ધરી હોય. આ જે હળ છે, ખરપીઓ છે એના જે ચિત્ર છે એ તમને પાઠ્યપુસ્તકમાં વ્યવસ્થિત રીતે આપેલા છે, જે તમારે જોઈ લેવા. ત્રીજું જે સાધન છે દાંતી, ટ્રેક્ટર કલ્ટિવેટર જેને અંગ્રેજીમાં કહેવામાં આવે છે. દાંતીને અંગ્રેજીમાં કહેવાય છે કલ્ટિવેટર. મુખ્યત્વે ટ્રેક્ટર દ્વારા સંચાલિત જે દાંતી છે એનો ઉપયોગ અત્યારે વધુ પ્રમાણમાં થાય છે ખેડાણ માટે. શા માટે વધુ પ્રમાણમાં? કારણ કે એનાથી મનુષ્ય છે એના શ્રમ અને સમય બંનેનો બચાવ થાય. સમય પણ ઓછો જોઈએ અને શ્રમ એટલે મહેનત પણ ઓછી જોઈએ, એટલા માટે આ દાંતી છે ટ્રેક્ટર દ્વારા સંચાલિત દાંતી. આપણે બધાએ જોયું છે કે ટ્રેક્ટર પાછળ જે દાંતી લગાવવામાં આવે અને એનાથી આપણું ખેતર છે એ ખેડવામાં આવે, તો આ દાંતીનો ઉપયોગ છે અત્યારે સૌથી વધુ પ્રમાણમાં જોવા મળે છે, અને એનાથી મનુષ્યનો જે શ્રમ છે એનો જે સમય છે બંનેનો બચાવ થાય. તો આજે આપણે અહીંયા સુધી રાખીએ. આજે આપણે શું જોયું? તો કે પાક કોને કહેવાય એની વ્યાખ્યા જોઈ, પાક એના બે પ્રકાર જોયા, ખરીફ પાક અને રવિ પાક. ત્યારબાદ આપણે જોયું કે ખેત પદ્ધતિઓ વિશે, સાત મૂળભૂત ખેત પદ્ધતિઓ વિશે આપણે જોયું કે કઈ કઈ ખેત પદ્ધતિઓ છે, અને ત્યારબાદ આપણે એમાંથી પહેલી ખેત પદ્ધતિ એટલે ભૂમિને તૈયાર કરવી એના વિશે આપણે ડિટેલમાં જોયું, અને એના માટે કયા ઓજારો વપરાય તો એના વિશે આપણે જોયું. કયા ઓજારો? હળ, ખરપીઓ અને દાંતી. હળ છે એ બે પ્રકારના હોય, લોખંડ અને લાકડાનું હળ. એનો ઉપયોગ શા માટે થાય? તો કે એનો ઉપયોગ છે એ જમીનને પોચી બનાવવામાં તો થાય જ છે. બીજો ઉપયોગ આપણે જોઈ તો જે કુદરતી અને કૃત્રિમ ખાતર આપણે જે જમીનમાં નાખીએ એનું સમિશ્રણ વ્યવસ્થિત રીતે થઈ જાય એના માટે પણ તેનો ઉપયોગ થાય છે. અને બીજું છે ખરપીઓ. ખરપીઓ છે એ નિંદણ દૂર કરવામાં પણ વપરાય છે, આ ઉપરાંત ખેડાણમાં પણ વપરાય છે, અને પછી છે દાંતી. એનો ઉપયોગ અત્યારે વધુ પ્રમાણમાં જોવા મળે છે. થેન્ક યુ.